વિજય રૂપાણી સોશિયલ મીડિયા પર આપ સૌનું હું સ્વાગત કરું છું આજ દિવસ સુધી ગરીબોના નામે અનેક સ્લોગનો અપાણા પરંતુ કમનસીબે દેશમાં ગરીબો અને અમીરો વચ્ચેની ખાઈ વધતી ગઈ ગરીબો માટેની નક્કર યોજનાઓ એનો વિચાર ન થયો માત્ર રાજકીય રીતે જ બેંક તરીકે ગરીબોનો વિચાર થયો મને દુઃખ છે અગાઉ કોંગ્રેસના શાસનમાં મનમોહન સિંઘે એની સરકારે સંસદમાં ઓન રેકોર્ડ એમને એવું કીધું સચ્ચર સમિતિના રિપોર્ટ પછી કે મારી સરકારના તમામ સંસાધનો ઉપર લઘુમતીઓનો અધિકાર રહેશે પરંતુ નરેન્દ્રભાઈ વડાપ્રધાન બહેના ત્યારથી ગરીબોને કેન્દ્ર સ્થાને રાખીને નરેન્દ્રભાઈએ સંસદમાં પહેલી વખત એમના પ્રથમ ભાષણમાં કીધું કે મારી સરકાર ગરીબોને સમર્પિત સરકાર રહેશે ગરીબો એ ગરીબી રેખાની બહાર નીકળે એ માટેની નક્કર યોજનાઓનો પ્રારંભ થયો ગરીબો માટે રોટી કપડાં મકાન એ અતિ મહત્ત્વની બાબત છે મને દુઃખ છે આઝાદીના આટલા વર્ષો સુધી કોંગ્રેસની સરકારોએ ગરીબોને એક શૌચાલય પણ ન આપ્યું જ્યારે પ્રધાનમંત્રીએ પેલી યોજના ઉપાડી શૌચાલયની અને આજે ગુજરાતમાં ચાલીસ લાખથી વધુ શૌચાલયો બનાવીને સંપૂર્ણ ગુજરાત ઓડીએફ આપણે જાહેર કરી શક્યા રાજીવ ગાંધી કહેતા હતા કે હું એક રૂપિયો મોકલું છું પંચ્યાસી પૈસા ખવાઈ જાય છે જનધન યોજના મારફત ગરીબોના એકાઉન્ટ બેંકમાં આપણે ખોલાવ્યા સરકારી સહાયતા સીધી બેંકમાં ખાતામાં ડીબીડીથી પહોંચે ડાયરેક્ટ બેંક ટ્રાન્ઝેક્શન એવી વ્યવસ્થા કરી વધમાંથી દલાલો વચેટીયા નીકળી ગયા ઉજ્જવલા યોજના કે જેમાં ગરીબ બહેનોની ચિંતા કરવામાં આવી આંખમાં ધુમાડા ન જાય ફેફસાઓમાં ધુમાડા ન જાય ગુજરાતમાં ઓછામાં ઓછા ચાલીસ લાખ ગરીબ પરિવારોને આપણે ગેસના ચૂલા આપ્યા એવી જ રીતે ગરીબોના આરોગ્યની ચિંતા પણ સરકાર કરી રહી છે કે જેમાં માં અમૃતમ યોજના વાત્સલ્ય યોજના અને આયુષ્યમાન ભારત યોજના ગરીબના ઘરમાં કોઈ મોટી બીમારી હોય બે ત્રણ લાખ રૂપિયાનો ખર્ચો હોય ગરીબ દેવામાં ડૂબી જાય કોઈ પૈસા પણ ના આપે અને સરકારે આ યોજનાઓ દ્વારા પાંચ લાખ રૂપિયા સીધા ગરીબના ઓપરેશનના ખર્ચ એના હોસ્પિટલનું બિલ અમારી સરકાર અત્યારે પૈસા ભરે છે બારસો કરોડ રૂપિયા દર વર્ષે ગુજરાતની સરકાર આ ગરીબોના આરોગ્યની સુરક્ષા માટે લગભગ પચાસ ટકા એટલે કે સાડા ત્રણ કરોડ લોકોને ગુજરાતમાં આપણે આરોગ્યનું સુરક્ષાનું કવચ સરકાર પૂરું પાડી રહી છે આપણે કહી છે ને કે ઘરનું ઘરનું સ્વપ્ન દરેકને હોય કે મારું પોતાનું ઘરનું ઘર હોય પ્રધાનમંત્રી આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના સરદાર વલ્લભભાઈ પટેલ આવાસ યોજના દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત દર વર્ષે પાંચ લાખ મકાન અને પાંચ વર્ષમાં પચીસ લાખ મકાન બનાવીને પ્રત્યેક વ્યક્તિને પોતાનું ઘરનું ઘર મળે એના માટે પણ સરકાર કામ કરી રહી છે ગુજરાતમાં સ્લમ રીડેવલપમેન્ટ સ્કીમ આપણે અમલમાં લાવ્યા છે સારું ઘર હશે તો સારું જીવન ધોરણ હશે છોકરાઓ સારી રીતે બની શકશે છોકરાઓને મુખ્યમંત્રી સ્વાલંબન યોજના અંતર્ગત સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં એમની ફી સરકાર ભરે અને એમને એનો અભ્યાસમાં આર્થિક રીતે તકલીફ ન પડે એની ચિંતા મારી સરકાર કરી રહી છે આદિવાસી લોકો હોય અનુસૂચિત જાતિના લોકો હોય ગામડાનો ગરીબ માણસ હોય શહેરમાં ભણવા આવવું હોય લેકિન રહેવું ક્યાં તો રહેવા માટે સમરસ હોસ્ટેલો ઊભી કરી અને હજારો વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા સસ્તા ભાવે વ્યવસ્થા આપણે કરી રહ્યા છીએ ગરીબ છોકરાને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાના પૈસા સરકાર આપી રહી છે યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષમાં આવનાર તમામ છોકરાઓને પંદર હજાર રૂપિયાવાળા એને ટેબ્લેટ આપણે માત્ર એક હજાર રૂપિયામાં આપીએ છીએ જેથી યુવાન સાધનના અભાવે આજની કોમ્પિટિશનમાં અટકી ન જાય એના હાથમાં ટેબ્લેટ એ રાજ્ય સરકાર આપી રહી છે કામદારો માટે અલગ અલગ યોજનાઓ બનાવી છે બાંધકામ શ્રમિકો છે કે પછી અનઓર્ગેનાઇઝ શ્રમિકો હશે યુબિન કાર્ડ આપ્યા ધન્વંત્રી યોજનામાં આરોગ્યની એની ચિંતા કરી અને સાથે સાથે અન્નપૂર્ણા યોજનામાં દસ રૂપિયામાં ભોજન ગરમ ભોજન રોટલી દાળમાં શાક મળે આ વ્યવસ્થા રાજ્યની સરકારે કરી છે ગરીબ લોકો સ્વાલંબી બને એટલા માટે ગરીબ કલ્યાણ મેળાઓ યોજીને લગભગ છવ્વીસ હજાર કરોડ રૂપિયાની સહાયતા છેલ્લા ત્રણ વર્ષમાં કોઈ પણ જાતના વચેટિયા વગર એક મંચ ઉપરથી દરેક લોકોને આ સહાયતાઓ ચૂકવીને પોતે પોતાની રોજીરોટી તો પ્રાપ્ત કરે પણ બીજાને પણ એમાં કામ આપે એ પ્રકારના સાધનોનું વિતરણ કરીને ગરીબ આગળ વધે બે પાંદડે થાય સમૃદ્ધ બને એ માટે સરકાર આગળ વધી રહી છે હળપતિ સમાજ માટે હમણાં જ કાર્યક્રમ થયો અને એક મંચ ઉપરથી હળપતિ સમાજના લોકોને હજારો કરોડો રૂપિયાની ત્યાંને ત્યાં સહાયતાનું વિતરણ કરવામાં આવ્યું આવાસો દેવામાં આવ્યા સરકાર કરી રહી છે કોકને આવકનો દાખલો જોતો હોય તો કોકને જ્ઞાતિનો દાખલો જોતો હોય કોકને સાત બારમાં નામ ચડાવવાનું હોય તો કોકને આરટીઓમાં લર્નિંગ લાયસન્સ જોતું હોય આવી સત્તાવન સેવાઓ અત્યાર સુધીમાં આઠ હજાર આઠસો સેવા સેતુના કેમ્પ અલગ અલગ જગ્યાએ કરીને સરકાર આખી એટલે કે અધિકારીઓ બધા ગામડે જાય એક દિવસમાં બધી અરજીઓનો ત્યાંને ત્યાં નિકાલ થાય બે કરોડથી વધુ અરજીઓને અમે લોકોએ નિકાલ કરી અને કુંવરબાઈનું મામેરું એ ગરીબની દીકરીના લગનમાં સરકારમાં મેરું કરે સરકાર સહાયતા આપે અને એના લગ્ન આનંદથી ઉજવાય એ માટે પણ સરકાર ચિંતા કરે છે જાનમાં બસ લઈ જવાના પૈસા ન હોય જૂના ખટારામાં જાય એક્સિડન્ટ થાય ભાવનગરમાં ચાલીસ લોકો એક સાથે મૃત્યુ પામ્યા ખટારો ઊંધો પડી ગયો અને ત્યારે મારી સરકારે નક્કી કર્યું કે ગરીબોને જાનમાં લગ્ન માટે બસ પંદરસો રૂપિયાના ભાડાથી મારી સરકાર બસ આપશે ગરીબની ઘરે દીકરી જન્મી હોય તો એ દીકરી અઢાર વર્ષથી થાય તો એને એક લાખ રૂપિયા મળે વાલી દીકરીની યોજના હોય આ સરકાર કરી રહી છે એ બધાનો વિચાર કરીને યોજનાઓ બનાવીને વાસ્તવમાં આ મારી સરકાર ગરીબોની સરકાર છે સરકારની યોજનાઓ નક્કર યોજનાઓ બને જેમાં પાયાની વસ્તુ એ એમને પ્રાપ્ત થાય અને માણસ એ પોતે ખરા અર્થમાં સુખી બને સંપન્ન બને એ અમારો પ્રયત્ન છે